वडोदरा माळी परिवार की दीकरी युक्रेन में फसाई है, जेने लईने परिवारजनों चिंतातूर बन्या छे अने कलेक्टर ने रजूआत करी हती। रशियाए युक्रेन पर हुमलो कर्या बाद युक्रेन में गयेला अन्य देशों नागरिकों पोताना देश में परत फरी रह्या छे, त्यारे अनेक भारतीय नागरिकों ने तथा अभ्यास अर्थे युक्रेन में गयेल विद्यार्थी हाल में त्यां फसाया छे। गुजरात ना पण राजकोट, गोंडल, वडोदरा, पादरा सहित विद्यार्थी फसाया छे। भारतीय एम्बेसी की बहार भारतीयों की लांबी लाइनों लागी छे। युक्रेन की परिस्थिति जोता युक्रेन गयेला विद्यार्थियों वाली चिंतित बन्या छे। वडोदराणी दिव्या संजय माळी पण मेडिकल अभ्यास माटे युक्रेन गई छे, जो कि हाल की परिस्थिति में फसाता परिवारजनों चिंतित बन्या छे। वडोदरा में रहता दिव्याना माता पिता संजय माळी तथा प्रीति माळी पण छेल्ला घणा दिवसोथी चिंतित छे, जेथी आज रोज तेओ कलेक्टर कचेरी आ मुद्दे रजूआत करवा पहोंच्या हता। तेमणे जणाव्या अनुसार जे हेल्पलाइन नंबर आपवामां आवे छे तेना उपर पण योग्य प्रत्युत्तर सांपड़तो नथी, तो सरकार द्वारा आ मामले योग्य दरमियानगिरी करी त्यां फसायेला विद्यार्थीओने लोकोने वहेली तके भारत पाछा लवाय तेवी परिवारजनोए मांगणी करी हती। मारी छोकरी त्यां छे, पण हवे मने ज अमुक टाइमे मने हुं एटलुं बधुं रડવું આવે છે, કેમ કે છોકરી ત્યાં છે તો બોલી બી નહીં શકતી, કોને કહી બી નહીં શકતી, એટલે મને એવું લાગે છે કે હવે છોકરી થાય છે એને હેલ્પ કરવા માટે અમે ગવર્મેન્ટ પાસે આવ્યા છે, પણ હવે જે ગવર્મેન્ટ અમને જે સહાય કરે એ સારું છે, બીજું તો અમે કશું કહી ના શકીએ। કેટલી ચિંતા થાય છે આપણે દીકરી? બહુ જ ઘણી ચિંતા થાય છે, અને ગઈકાલે એની જોડે વાત થઈ તો કે મમ્મી એવું કીધું છે કે બધાએ તમે બધા જે બી ત્યાં બધી મોલ ને બધું છે ત્યાંથી તમે બધું લઈ લો, કેમ કે પછી બધું બંધ થઈ જવાનું છે, અને ત્યાં છોકરાઓ તો એટલા બધા બી ગયા છે ને તો કશું કહેવાય જ ના, કે અમુક ટાઈમે તો છોકરી જોડે વાત કરો તો છોકરી સામેથી બોલવા, આપણે પોતે સ્ટ્રોંગ રહેવું જોઈએ, કેમ કે છોકરી ત્યાં એકલી છે। શું માંગ કરો છો હવે? અમે તો એવું જ કહીએ કે વધી વહેલી તકે છોકરી અહીંયા આવી જાય અને બધા છોકરા આવી જાય તો બહુ ઘણું સારું છે, બીજું કશું અમે માગતા નથી। કલેક્ટર કચેરી શું અહીંયા શું પરિસ્થિતિ છે? અહીંયા તો અમને એક આપ્યું છે ફોર્મ, હવે કે તમે ફોર્મ ભરી દો અને પછી તમારી જે બી માંગ હશે એ બધી તમે કલેક્ટર ઓફિસમાં આપી દો, એવું કીધું છે। તમારી છોકરી સાથે અન્ય કેટલા વિદ્યાર્થીઓ કે કેટલા સ્ટુડન્ટ હશે? અમના ટોટલ એટલે આપણા ગુજરાતમાંથી 12 જણ છે અને 2 જણ વડોદરાના છે। મારું નામ સંજય યશવંત મહાડિક છે, મારી ડોટર દિવ્યા સંજય મહાડિક એ યુક્રેનમાં છે, ટર્નોપોલ મેડિકલ નેશનલ યુનિવર્સિટીમાં ભણે છે, ત્યાં એનું 3 વર્ષ ચાલે છે હમણાં, અને ત્યાં એકદમ બહુ વધારે પેનિક થઈ ગઈ છે, અને 5 તારીખની એની રિટર્નની ટિકિટ હતી, પણ કોલેજ છેક 23 તારીખે જે હમલો થયો બરાબર છે, 22 તારીખ સુધી એ ત્યાં આગળ ઓફલાઈન કોલેજ ચાલતું હતું, અને ત્યાંથી યુનિવર્સિટીમાંથી એ લોકો રજા નહોતા આપતા, એ લોકોને કીધું કે તમારું ભણતર બગડશે અને ઓફલાઈનમાં પ્રેક્ટિકલ ચાલે છે આપણે, એટલે પ્રેક્ટિકલ ચાલે, છોકરીને કમ્પલસરી ત્યાં કોલેજમાં જવું પડે એવું હતું, અને અમે છોકરીને કીધું કે કોલેજમાંથી ઓનલાઈન થાય ત્યારે એ ઘરે આવી શકે છે, અને તો સુધી ઓનલાઈન ના થયું એટલે ટિકિટ ના કરાય, અને પછી તરત જ જે હમલો થયો અને બીજા દિવસે કીધું કે અમે ઓનલાઈન 1 તારીખથી કરીશું, એટલે 5 તારીખે ટિકિટ તો કરાવેલી હતી, પણ એના પહેલાં હમલો થઈ ગયો, અને હવે ત્યાં આગળ છોકરી ફસાઈ ગઈ છે કમ્પ્લીટલી, અને અમે લોકોને હેલ્પ જોઈએ છે, તો મીડિયા થ્રુ કે ગવર્મેન્ટ થ્રુ કંઈ બી હેલ્પ થઈ શકે એવી અમારી વિનંતી છે, કે વહેલી તકે અમારી છોકરી ઘરે આવે, બીજું અમને કંઈ જોઈએ નહીં એવી રીતે। હવે અહીંયા આગળ કલેક્ટર કચેરી આવ્યા છે, પણ ત્યાં આગળ પેપરમાં આવ્યું દિવ્યા ભાસ્કરમાં લખેલું હતું કલેક્ટર કચેરી આવીને ફોર્મ ભરો અને એપ્લિકેશન આપો, તમે લોકો આવ્યા છે, પણ અહીંયા આગળ કહે છે કે તમે લેખિતમાં એપ્લિકેશન આપો અને આ હેલ્પલાઈન નંબર છે એના પર તમે કોન્ટેક્ટ કરો, હેલ્પલાઈન નંબર પર કોન્ટેક્ટ કરીએ તો કોઈ નંબર એંગેજ આવે છે, કોઈ નંબર લાગતા નથી બરાબર છે, લેખિતમાં એપ્લિકેશન આપી છે, જોઈએ છે હવે શું કરે છે એ લોકો। તમે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે ખરું? અહીંયા આગળ કીધું છે કંટ્રોલ રૂમ, પણ એવું કશું દેખાતું છે નહીં આગળ કંટ્રોલ રૂમ તો। શું પરિસ્થિતિ અત્યારે તમારી દીકરી સાથે વાતચીત થાય છે? વાતચીત થાય છે, બહુ ગભરાયેલી છે, એક જ રૂમમાં એ લોકો બધા રહે છે, બહાર નીકળવાની બિલકુલ ના પાડેલી છે, હવે એને ખાવાનું પીવાનું બધી તકલીફ થઈ રહી છે, હવે જેટલું રાશન છે એમાં એ લોકો બધા 4-5 જણા મળીને બધું બનાવી રહ્યા છે અને એ કરી રહ્યા છે। શું એટલે તમે ટિકિટ બુક કરાવી કેટલો ભાવ વધી ગયો? ટિકિટમાં પહેલાં હમણાં 70,000-80,000 એવું બધું ભાવ ચાલતો હતો અહીંયા આગળ, અને જેવી રીતના જેમ નજીક હમણાં આ થઈ ગયું એના પછી તો હમણાં 90,000-80,000 ને એવું બધું ચાલે છે, અને ટિકિટ પણ મળતી નથી, અને હમણાં તો એરલાઇનના બેઝ જ ત્યાં ક્યુનું એરપોર્ટ જ આખું બંધ કરી નાખ્યું છે, એટલે એ બી પોસિબલ છે નહીં।